નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ જાહેર ક્રેડિટ્યુસની ગ્લોબલ વેલ્થ રિપોર્ટ બે હજાર ઓગણીસ પ્રમાણે કયા દેશમાં સૌથી વધારે મિલિયનર્સ છે તો તે છે ચીન દેશમાં ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચરણ છે રેનબેની પ્રશ્ન બે વિજય હજારે ટ્રોફી બે હજાર ઓગણીસ કોણે જીતી તો તે જીતી છે કર્ણાટક રાજ્યે કર્ણાટકે તમિલનાડુને નવ વિકેટથી હરાવીને આ ટ્રોફી જીતી છે કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ કોને ગોવાના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે સત્યપાલ મલિકની ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો રાજ્યના પ્રથમ ઉપરાજ્યપાલ નિયુક્ત કરવામાં આવી તો તે નિયુક્ત કરવામાં આવે છે ગિરિશચંદ્ર મુર્મુ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસ થી જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે પ્રશ્ન પાંચ હાલમાં જ કોને કાબો વર્લ્ડે ઘણ રાજ્યોમાં ભારતના આગલા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે ગોડાવર્તી વેંકટ શ્રીનિવાસ તેઓ રાજીવકુમારનું સ્થાન લેશે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ આઈટીસી ના નવા ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે કમલા વી રાવને આઈટીસીનું પૂરું નામ છે ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્થાપના ઓગણીસો છાસઠમાં થઈ હતી અને મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં પ્રશ્ન સાત ભારતીય માનક બ્યુરોના નવા મહાનિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે પ્રમોદ કુમાર તિવારી બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સ્થાપના ઓગણીસો છ્યાસી માં મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં સ્થાન પામી તો તે છે સિટી મોન્ટેસરી સ્કૂલ લખનઉ ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ દિનેશ્વર શર્મા ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશના નવા પ્રશાસક બન્યા છે તો તેઓ બન્યા છે લક્ષદ્વીપ લક્ષદ્વીપ પાટનગર કવારતી સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પન તેમાં જિલ્લા છે એક અને હાલમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ ત્યાંથી છે મોહમ્મદ ફૈજલ પ્રશ્ન દસ દુષ્યંત ચોટાલા કયા રાજ્યના છઠ્ઠા ઉપ મુખ્યમંત્રી બનશે તો તે બનશે હરિયાણા રાજ્યમાં હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન હાલમાં જ સફેદ પાણી રાફ્ટિંગ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી તો તે કરવામાં આવી છે જોધપુરથી રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસ્સો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન થયું તે કોણ હતા તો તેઓ એક પત્રકાર હતા પ્રશ્ન તેર હાલમાં જ કઈ કંપનીએ માઇટી સ્ટાર્ટઅપ સમિટ બે હાજર ઓગણીસમાં પુરસ્કાર જીત્યો તો તે છે ભારત બે પ્રશ્ન ચૌદ લદ્દાખના નવા ઉપરાજ્યપાલ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો તે છે આર કે માથુર એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસથી લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે ત્યાંના ઉપરાજ્યપાલ તરીકે આર કે માથુરને નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન પંદર હાલમાં જ કોને યુરોપીય સંસદે સખારો પુરસ્કારથી સન્માનિત કર્યા તો તે છે ઇલહામ તોહોતી જેને સખારો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ